તો ત્યારે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસને નામંજૂરી મળી છે. લગભગ 25,000 વ્યક્તિઓના ઉલ્લેખને લઈને હાર્દિક પટેલના ઉપવાસને નામંજૂરી મળી છે. તો ત્યારે આપણી સાથે પાસ કન્વીનર જયેશ પટેલ જોડાઈ ગયા છે. જી જયેશ પટેલ, જી જયેશ પટેલ, હાર્દિક પટેલના ઉપવાસને નામંજૂરી મળી છે, તો આ અંગે તમારે શું કહેવું છે? અમે છેલ્લા 3 મહિના અગાઉથી મંજૂરીની કાર્યવાહીમાં જે કાયદાકીય પ્રોસેસ કરવાની હોય એને ફોલો કરીએ છીએ, પરંતુ આજરોજ અમને મંજૂરી નહીં અપાતા અમે સ્પષ્ટપણે માની લીધું છે કે આ લોકશાહીનો ખૂન છે અને સરકારના ઇશારે, રાજકીય ઇશારે થતું આ પાટીદાર સમાજ વિરુદ્ધનું ષડયંત્ર છે. અમે ઉપવાસ, પાટીદાર સમાજના હિતની વાત હોય, ખેડૂતોના હિતની વાત હોય, એના વાતને લઈ ઉપવાસ માટેની જો મંજૂરી માંગી હોય, ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાનો મારો હક કે અધિકાર છે એની મંજૂરી માંગી હોય, અને જો એમને શાંતિપ્રિય રીતે પણ આંદોલન કરવાની મંજૂરી ના આપતા હોય, તો એ સ્પષ્ટપણે સરકારની તાનાશાહી સામે આવી રહી છે અને સ્પષ્ટપણે પાટીદાર સમાજનું લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે એ આ સામે દેખાઈ આવ્યું છે અને ગુજરાતની જનતા આને બહુ સ્પષ્ટ રીતે નિહાળી રહી છે અને સમય આવે આનો યોગ્ય જવાબ ગુજરાતની જનતા અને પાટીદાર સમાજ અને ગુજરાતનો ખેડૂત સમાજ આપશે. જી જયેશજી, તો ઉપવાસ માટે ના મંજૂરી મળી છે, તો આગળ તમારી રણનીતિ શું રહેશે? અમારું ઉપવાસનું આંદોલન, હાર્દિક પટેલ માત્ર ને માત્ર એક જ હાર્દિક પટેલ આમણા ઉપવાસ કરવાના છે અને ઉપવાસની મંજૂરી નથી મળી એટલે અમે ઉપવાસના કાર્યક્રમના સ્થળ પર ત્યાં કોઈ જગ્યાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોઈ એક કામ કરવાના નથી. જી જયેશજી, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે.